नमस्कार समाचार सुप्रभात साथ हूं छू तानवी मली। बात करिए तमाम महत्वपूर्ण खबरों की। पैसा आपो अने खुर्शी बुक करो तेवो कंईक जोवा मळ्युं छे। राजकोट मां बाबाना दिव्य दरबारमां खुर्शीओ माटे जोवा मळ्या छे भाव। तोलना बोर्ड प्रसादीनी खुर्शीना भाव 350 થી 450 रूपया। રાજકોટમાં સતત બીજા દિવસે બાબા બાગેશ્વરનો યોજાશે કાર્યક્રમ। આજે કથા સંભળાવશે બાબા બાગેશ્વર। બાબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પહોંચી શકે છે ભક્તો। રાજકોટની રેસકોર્સ મેદાનમાં પહેલા દિવસે દિવ્ય દરબાર યોજાયો। દિવ્ય દરબારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા। સૌરાષ્ટ્રભરના મુખ્ય સંતો મહંતો પણ ઉપસ્થિત। મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો દરબારમાં ઉમટ્યા। બાગેશ્વર બાબા કલાવાડી રોડ સ્થિત બીએપી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી। સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રેસને પણ સંબોધન કર્યું। દિલ્હીમાં સગીરા સાથે દરિંદગી મામલે ફરી બાબા બાગેશ્વરનું નિવેદન। દિલ્હીમાં સગીરા સાથે જે થયું તેવું આજે નહીં તો કાલે તમારી બહેનો સાથે થશે। જાગતા રહેશો તો આવનારી પેઢી યાદ કરશે કે તમે સનાતની જીવન જીવ્યા। ચોમાસાને લઈને મોટા સમાચાર। કેરળની ખૂબ નજીક પહોંચ્યું છે ચોમાસું। કેરળથી માત્ર 300 કિલોમીટર દૂર ચોમાસું। ચોમાસાએ જોરદાર ગતિ પકડી। મૃગ શીર્ષ નક્ષત્ર પરથી ચોમાસાનું અનુમાન 8 અને 9 જૂને રાજ્યમાં ફૂંકાશે આંચકાનો પવન। સમુદ્રમાં ભારે હિલચાલની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। ગુજરાતમાં ચોમાસા અંગે અમલાલની મોટી આગાહી। 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। 15 થી 17 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું થઈ શકે છે આગમન। 22 થી 25 જૂને અન્ય વિસ્તારમાં ચોમાસું બેસી શકે। ગુજરાત માટે હવામાનને લઈને મોટા સમાચાર। અરબ સાગરમાં 5 જૂને થઈ શકે છે હલચલ। હવામાન વિભાગે કરી છે સત્તાવાર જાહેરાત। અરબ સાગરમાં સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન। 5 જૂન બાદ 48 કલાકમાં લો પ્રેશર બની શકે। ગુજરાત નજીક અરબ સાગરમાં મોટી હલચલના એંધાણ। અરબ સાગરમાં 2 વાવાઝોડાની સંભાવના। વિવિધ વેધર મોડમાં મોટી હિલચાલના સંકેત। અનુમાન સાચા પડે તે ખૂબ મોટો ખતરો। અનુમાનિત ટ્રેક બદલાઈ પણ શકે। વિવિધ મોડલમાં અરબ સાગરમાં સિસ્ટમ જોવા મળે છે। વાવાઝોડું એ બનશે જ અને ગુજરાત પર ત્રાટકશે જ અત્યારથી અનુમાન થઈ રહ્યું છે એમ નથી, કારણ કે અરબ સાગરની સ્થિતિમાં હાલ સતત ફેરફાર થઈ રહ્યો છે। હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત નથી કરી। રાજ્યમાં ગરમીના પ્રમાણમાં થશે વધારો। હજુ 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની સંભાવના। તાપમાન વધવાની પણ હવામાન વિભાગની આગાહી છે। અમદાવાદમાં 4 અને 5 જૂને યલો એલર્ટ જાહેર કરાયું। સાબરકાંઠા બનાસકાંઠામાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું। ખેડૂતોએ ચોમાસું ખેતીની શરૂઆત કરી। અમદાવાદમાં 15 જૂન પહેલા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરાશે એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો। સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં અધિકારીઓને અપાઈ સૂચના। ખોદકામ કરેલા કામને ઝડપી પૂર્ણ કરવાની તાકીદ। રાજકોટમાં કોળી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ધારા કડીવાર હત્યા મામલે કોળી સમાજ મેદાને ઉતર્યો। આરોપી સુરજ ભુવા સામે કરી કાર્યવાહીની માંગણી। મહિલા અગ્રણી યુવતીઓને જાગૃત થવાની અપીલ કરી। શંકર ચૌધરી ફરી બન્યા છે બનાસ ડેરીના ચેરમેન। ચેરમેન પદે શંકર ચૌધરીની બિનહરીફ વરણી। જ્યારે ભાવભાઈ દેસાઈ બન્યા છે વાઇસ ચેરમેન। ચેરમેન અને વાઇસ ચેરમેન બંને રિપીટ થયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી। સીએમ સાથે ભાજપ પ્રમુખ અમિત શાહ અને નેતા ભૂષણ ભટ્ટ પણ હાજર રહ્યા। મહંત અને ટ્રસ્ટીઓએ હાર પહેરાવી સ્વાગત કર્યું। જામનગર જિલ્લા પંચાયતમાંથી ફાઇલો ગુમ થવાનો મામલો। લાઇટ બિલોમાં અધિકારીની બોગસ સહી મામલે ફરિયાદ। બનાવટી સર્ટિફિકેટની સાચા કરીને બિલ પાસ કરાવ્યા। હરીશસિંહ ગોયલ સામે ફરિયાદ નોંધાઈ। રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને ભગવો રંગ કરવાનો મામલો। મીડિયા સાથે વાત કરનાર ડોક્ટર અધિક્ષકે નોટિસ ફટકારી। મેડિકલ ઓફિસર રામાણીને નોટિસ ફટકારી સત્તાધીશોનું ધ્યાન દોરવાના મામલે મીડિયામાં વાત કરતા કાર્યવાહી થઈ। ભાવનગરના સિહોરમાં ઢોરે આધેડ પર કર્યો હુમલો। ઢોરના હુમલાથી આધેડનું મોત થયું। દુર્ઘટના બાદ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો। પંચમહાલના ગોધરામાં રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ। મહાવીરનગર સોસાયટીમાં પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો બગાડ। મહીસાગરમાં બસ ડ્રાઈવરનો ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરતો વીડિયો વાયરલ। ડ્રાઈવર કંડક્ટર બંને ફોન પર વાત કરતા નજરે પડ્યા। મુસાફરોએ વીડિયો વાયરલ કર્યો। રાજકોટના ગોંડલ રોડ પર માતાએ 2 બાળકોની હત્યા કરીને પોતે પણ જીવન ટૂંકાવ્યું। પતિના ત્રાસથી કંટાળીને પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। દાહોદના ડુંગરી ગામે પિતાએ 2 બાળકોની હત્યા કરી। બાળકોની હત્યા બાદ પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ। કૌટુંબિક ઝઘડામાં કરી બાળકોની હત્યા। પોલીસે હત્યારા પિતાની ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી। જૂનાગઢમાં ડ્રગ્સ કેસનો આરોપી સાગર ફરાર થયો। સિવિલમાં પીએસઆઈ અને ડોક્ટર સાથે ધક્કામુક્કી કરી આરોપી ભાગી છૂટ્યો। 8 લોકો સામે મદદગારીનો ગુનો દાખલ કરાયો ત્યારે આરોપીને પકડવા જૂનાગઢ પોલીસે ચક્રો ગતિમાન કર્યા।
पाकिस्तान जेल में 200 भारतीय मछीमारों मुक्त मुक्त करेला मछीमारों में मोटा भागना गुजरातना आज वाघा बॉर्डर पहुंचे मछीमारों। अमदावाद में बेफाम दौड़ता रिक्षा चालकों सामे पुलिस की लाल आंख। रिक्षा में 3 થી પણ વધુ મુસાફર બસનાર સામે કરાશે કાર્યવાહી। 10 દિવસ ડ્રાઇવનું આયોજન। અમદાવાદ મેટ્રોમાં એક જ મહિનામાં રેકોર્ડ 20 લાખ મુસાફરોએ કરી મુસાફરી। આઈપીએલ અને વેકેશનના કારણે મેટ્રોનો ફાયદો। ઓક્ટોબરથી મે દરમિયાન 1.9 કરોડ મુસાફરોથી 17 કરોડથી વધુની આવક થઈ। પોરબંદરમાં જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી। સુરતના કાપડના વેપારી સાથે હનીટ્રેપની ઘટનામાં 2 આરોપીની ધરપકડ। આરોપીઓએ 40 લાખ લીધા બાદ પણ 20 લાખની માંગણી કરી હતી। ઉપરાંત વેપારીને બ્લેકમેલ કર્યું હતું। સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાડુઆતે પરિણીતાને આપી ધમકી। યુવકને મકાન ભાડે આપતા ઘરની પરિણીતા અને યુવક વચ્ચે બંધાયા પ્રેમ સંબંધ। યુવકે પરિણીતાને અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી। અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી ઝડપાયો પોસ્ટ ડોડાનો જથ્થો। ઘઉંના કટ્ટાની આડમાં 81,68,000ના પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો। ટ્રક સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। 5 લોકો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો। મોરબીની પંચાસર ચોકડી પાસે છોટા હાથી અને અજાણ્યા વાહનનો અકસ્માત। છોટા હાથીમાં સવાર 10 જેટલા લોકો ઘાયલ થયા। 1 બાળકીનું મોત થયું। પાટણમાં ખાન સરોવર માર્ગ પર બેફામ ડમ્પરે સર્જ્યો અકસ્માત। ડમ્પર ચાલકે વીજપોલ સહિત ડીપીને અડફેટે લીધી। અકસ્માતના કારણે વિસ્તારમાં વીજળી ગુલ થઈ। આણંદના ગણેશ ઓવરબ્રિજ પાસે ટેન્કરે જીઈબીના વાયરને કર્યું નુકસાન। લોડિંગ ટ્રકમાં રાખેલા મશીનથી 2 થાંભલા ધરાશાયી થયા। સમગ્ર વિસ્તારમાં બત્તી ગુલ થઈ। સુરતના મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર થયો અકસ્માત। લક્ઝરી બસ ફૂટપાથ પર ચડી અકસ્માત થયો। ઘટનામાં જાનહાનિના સમાચાર નથી। જૂનાગઢના ગીરના જંગલમાં બાળસિંહો મસ્તી કરતા દેખાયા। સિંહણ પોતાના બચ્ચાને મોંમાં લઈ ચાલી રહી હતી, જ્યારે બીજું બચ્ચું તેની પાછળ દોડતું હતું। સમગ્ર દ્રશ્યો ગાઈડે કેમેરામાં કેદ કર્યા। ગાંધીનગરમાં રાજ્યકક્ષાની 19 મેન્સ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ। ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ ધ યુનિવર્સિટી ફોર ઇનોવેશન પર થયું આયોજન। ગુજરાતમાંથી 36 ટીમો તથા 510થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ ઉપસ્થિત રહ્યા। બોટાદમાં સરકારી હાઈસ્કૂલમાં પોલીસે મેરેથોન દોડનું કર્યું આયોજન। એસપી ડીવાયએસપીએ કર્યું પ્રસ્થાન। મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ મેરેથોનમાં ભાગ લીધો। સર તનસે જુદા આવી જ પોસ્ટ વાયરલ થઈ મધ્યપ્રદેશના જબલપુર સોશિયલ મીડિયામાં। ત્યારે કરીમ ખાન નામના વ્યક્તિએ ગેરમુસ્લિમો યુવક સાથે લગ્ન કરવાની 3 યુવતીઓના ફોટા મૂક્યા, જેમના પતિના માથા તનથી જુદા કરવાની ધમકી આપી। મધ્યપ્રદેશના જબલપુરમાં લવ જેહાદનો મામલો। યુવતીના પરિવારની મંજૂરી વિના અયાઝ ખાને કર્યા યુવતી હિન્દુ યુવતી સાથે કોર્ટ મેરેજ। હિન્દુ સંગઠને કર્યો ધર્માંતરણનો વિરોધ। પરિજનોએ મેરેજ રજિસ્ટ્રાર પર આરોપ લગાવ્યા। મોડેલ સાથે લવ જેહાદની ઘટનાનો મામલો। મોડેલ યુવતીની રાંચી પોલીસે મોબાઈલમાં કરી 4 કલાક સુધી પૂછપરછ। પેનડ્રાઈવમાં સ્ટોર કરેલી તનવીર ખાનની વિરુદ્ધ તમામ પુરાવા। યુપીના બરેલીમાં વિધર્મી યુવકે નામ બદલીને યુવતીને પોતાની જાળમાં ફસાવી। તિલક અને હાથમાં દોરો બાંધતો હતો આરોપી। ધર્મ પરિવર્તન કરવા માટે કરી રહ્યો હતો દબાણ। પોલીસે આરોપીની ધરપકડ કરી। ઉત્તરાખંડના ચક્રાતામાં ફિલ્મ ધ કેરળ સ્ટોરી જેવી ઘટના સામે આવી। હિમાચલના પોટાનથી 15 વર્ષની સગીરાને ભગાડીને 2 યુવકો લઈ ગયા। આ વિધર્મી યુવકો વાણંદનું કામ કરતા યુવકોની ધરપકડ કરાઈ। જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તૈયાબના 2 આતંકીઓ ઝડપાયા। ચેકિંગ દરમિયાન શંકાસ્પદ 2 લોકો દેખાઈ કાર્યવાહી કરાઈ। આતંકીઓ પાસેથી જપ્ત કરાયા હથિયારો અને વિસ્ફોટકો। ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં નેપાળના પીએમ। મહાકાલના દર્શન કરશે નેપાળના પીએમ, તો સીએમ શિવરાજસિંહ ચૌહાણ નેપાળના પીએમ સાથે ડિનર કરશે। પીએમ મોદી 7 ઓગસ્ટે ભિલાઈ જશે। આઈઆઈટી ભિલાઈની સાથે 2 ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે। ચરોદામાં રેલવેના સોલાર પાર્કનું પણ લોકાર્પણ કરી શકે છે। પાટણમાં 12 જૂન યોજનારી વિપક્ષી એકતા બેઠકને છટકો। રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સ્ટાલિન અને યેચુરી જેવા દિગ્ગજ નેતાઓ બેઠકમાં સામેલ નહીં થાય। મમતાની સલાહ પર નીતીશ આયોજિત બેઠકમાં કેટલાય મોટા નેતાઓ ગાયબ રહેશે। અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનથી અનુરાગ ઠાકુરે કરી નિંદા। કહ્યું કે તેઓ મોદીજી પર નિશાન નથી સાધતા, પરંતુ ભારતને જ અપમાનિત કરવાનું કામ કરે છે। જમ્મુ કાશ્મીરના બડગામમાં સીઆરપીએફની 35 ટુકડીઓ ઉજવ્યો 55મો પોતાનો સ્થાપના દિવસ। રાઇઝિંગ ડે નિમિત્તે આ ટુકડીઓ શહીદોને યાદ કર્યા। રાજૌરીના દસાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન। શંકાસ્પદ લોકોની અવરજવરની આપી જાણકારી। વિસ્તારમાં સર્ચિંગ દરમિયાન સેનાનું ફાયરિંગ। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આંતરરાજ્ય ડ્રગ મોડ્યુલનો ઘટસ્ફોટ। બસ સ્ટેન્ડ નજીકથી જપ્ત કરાયું 20 કિલો હેરોઇન। પંજાબના ગુરદાસપુરના 2 લોકોની ધરપકડ કરાઈ।
झारखंडना पश्चिमी सिंहभूममां नक्सलीओ सदर प्लांट करी रह्या छे। आईईडी बॉम्ब कोल्हान जंगलमांथी जप्त कराव आईईडी प्रेशर बॉम्ब सर्च ऑपरेशन दरमियान मळ्यो आईईडी बॉम्ब त्यारे प्लांट करायेल चार प्रेशर आईईडी बॉम्ब निष्क्रिय कराया। झारखंडना गुमला नजीक पोलीस अने नक्सलीओ वच्चे अथडामण 2 लाखनो इनामी नक्सली ठार। अथडामणमां बंने पक्षो तरफथी करायुं लगभग 30 राउंड फायरिंग। जम्मू कश्मीरमां हवामान विभागनी आगाही आगामी 24 कलाक दरमियान अनेक स्थळोए वरसाद थाय तेवी शक्यता। जयारे अनेक स्थळोए ओलावृष्टि अने भारे पवननी शक्यता। 3 तारीखे वरसाद थवानी शक्यता। जम्मू कश्मीरमां कमोसमी वरसादथी ऊभा पाकने नुकसान। खेडूतोमां चिंतानो माहोल सर्जायो। कृषि विभागे खेडूतोने सावचेती राखवाना सूचन आप्या। उत्तराखंडमां भारे वरसाद उपरांत करा अने तोफानने लई ओरेंज एलर्ट। उत्तरकाशी टिहरी चमोली रुद्रप्रयाग पूंडी सहित अनेक विस्तारमां एलर्ट जाहेर। उत्तराखंडमां यमुनोत्री हाईवे पर डाबरकोट नजीक थयुं भूस्खलन। वरसादना कारणे पर्वतो परथी सतत पड़ी रह्या छे पत्थरो। यात्रीओने थई रही छे अनेक समस्या। वरसाद पहेला ज डेन्जर झोन सक्रिय। केदारनाथ धाममां भक्तोनुं घोड़ापूर पगपाळा मार्ग पर वधी रह्या छे जामनी समस्या। गौरीकुंडमां खच्चरना कारणे रस्तो ब्लॉक थयो। उत्तरकाशीमां यमुनोत्री हाईवे पर शरू थता यात्रिकोने मळी राहत। वरसादथी रस्ता पर पर्वतोनो भाग धराशायी थता बंद करायो हाईवे। रस्ता पर काटमाळ आवी जता अनेक जग्याओ पर यात्रिकोने रोकवामां आव्या। पिथोरागढ़मां लिपुलेख रोड पर फरी बंद थयो त्यारे लखनपुरनी पासे भारे भूस्खलन थयुं। आदि कैलाश यात्री सहित सैकड़ों सहेलाणीओ फसाया। जीव जोखममां नाखीने बचाव कार्य करी रह्या छे एसडीआरएफ अने पोलीस टीम। हेमकुंड साहिबमां हिमवर्षा बाद 7 થી 8 ફૂટ સુધી જામ્યો બરફ। હિમવર્ષાના કારણે માર્ગ પર એસડીઆરએફની ટીમ તૈનાત કરી। હેમકુંડ સાહિબમાં પ્રતિદિન 1000 થી 1100 યાત્રિકો આવે છે દર્શનાર્થે। છત્તીસગઢના રાયગઢમાં 3 દિવસનો રામાયણ મહોત્સવ। સીએમ ભૂપેશ બઘેલે કરાવી કાર્યક્રમની શરૂઆત। દેશે વિદેશથી છત્તીસગઢ પહોંચ્યા ભક્તો, દેશ વિદેશના કલાકારો રજૂ કરશે નાટક। ગ્વાલિયરમાં અમૃત યોજનામાં ગોટાળો થતા તપાસ શરૂ। નિગમ અધ્યક્ષ મનોજસિંહ તોમરે 5 સભ્યોની તપાસ સમિતિ બનાવી। વર્ષ 2017માં 736 કરોડની અમૃત યોજનામાં આર્થિક અનિયમિતતાઓનો હલ અને હણકી ગુણવત્તાઓનો પણ આરોપ લગાવ્યો। જળ જીવન મિશન યોજનામાં ઉત્તરપ્રદેશના 3 જિલ્લા દેશમાં પ્રથમ, ત્યારે રાષ્ટ્રીય સર્વેક્ષણમાં બાગપત મહોબા ઝાંસી 4 સ્ટાર રેટિંગ લિસ્ટમાં સૌથી ઉપર। વારાણસીમાં ગંગાની પાર વૈભવી સુવિધાઓથી સજ્જ ટેન્ટ સિટી દૂર કરવાની કવાયત। ચોમાસામાં ગંગા નદીનું જળસ્તર વધતું હોવાથી નિર્ણય લેવાયો। ઇસ્લામ અંગે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે આપ્યું નિવેદન, કહ્યું કે ઇસ્લામની પૂજા માત્ર ભારતમાં સુરક્ષિત ચાલે છે। મોહન ભાગવતે ઇશારામાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યા। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે શરદ પવારે કરી મુલાકાત। મહાવિકાસ આઘાડી સરકાર પડ્યા બાદ પ્રથમ મુલાકાત। બંને વચ્ચે 30 મિનિટ સુધી ચર્ચા થઈ। શિંદેએ શિષ્ટાચાર મુલાકાત કરી। મણિપુરમાં શાંતિ સ્થાપવાના કરાઈ રહ્યા છે પ્રયત્ન। હિંસા કરનારાઓ ગૃહમંત્રી અમિત શાહ આપે કડક સૂચના। ન્યાયિક આયોગ અને સ્પેશિયલ સીબીઆઈની ટીમ કરશે સમગ્ર મામલે તપાસ। રાહત પેકેજ અંગે જાહેરાત કરાઈ। દિલ્હી શાહબાદ રેરી મર્ડર કેસમાં આરોપી સાહિલના 15 મિત્રો પોલીસના નિશાને। હજુ સુધી 30થી વધુ લોકોને કરાઈ છે પૂછપરછ। અપમાનનો બદલો લેવા આરોપીએ હત્યા કરી હતી। પ્રધાનમંત્રી મોદી અને નેપાળના પીએમ પુષ્પ કમલ પ્રચંડ વચ્ચે દિલ્હીમાં થઈ દ્વિપક્ષીય બેઠક। બંને દેશો વચ્ચે થઈ અનેક સમજૂતીઓ। બંને દેશ વચ્ચે સંબંધ મજબૂત બનાવવા માટે જોર અપાયું। રાંચી લવ જેહાદ મામલે મોડલનો દાવો। આરોપી તનવીરે ફરી એકવાર માફી માંગી। તનવીર પર કેસ પાછો લેવા માટે દબાણ કરવાનો આરોપ લાગ્યો। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ। સુરક્ષા દળોએ 2 થી 3 આતંકીઓને ઘેરાવો કર્યો। જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયત્નોમાં મળી નિષ્ફળતા। સાંબમાં ઘૂસણખોરી કરી રહેલ એક આતંકી ઠાર। બીએસએફે કરી મોટી કાર્યવાહી। કર્ણાટકના ચામરાજનગરમાં ભારતીય વાયુસેનાનું ટ્રેન વિમાન ક્રેશ। ખાલી મેદાનમાં પડ્યું વિમાન, બંને પાયલોટ સુરક્ષિત। મધ્યપ્રદેશના કવર્ધરામાં પ્રેમીએ હથોડાથી પોતાની પ્રેમિકાની કરી હત્યા। આરોપી પ્રેમિકા પાસે બાઇક ખરીદવા માંગતો હતો રૂપિયા, જ્યારે પ્રેમિકાએ રૂપિયા ન આપતા ગુસ્સામાં આવી પ્રેમીએ હથોડાથી પ્રેમિકાની હત્યા કરી। ઝાંસીમાં સાધુની ઉપરાંત ઉપર 11 લોકોએ કર્યો જીવલેણ હુમલો। ગંભીર રૂપથી ઘાયલ થયેલા સાધુને તાત્કાલિક મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા। મહિલાને ડાકણ સમજીને કરાઈ જોરદાર પીટાઈ। ઘટના બિહારના જહાનાબાદના હુલાસગંજની, કે જ્યાં મારપીટનો આરોપ મહિલાના પડોશીઓ પર લાગ્યો, ત્યારે પડોશીઓએ પોતાના ઘરમાં સભ્યની બીમારી અને મોત પાછળ મહિલાને જવાબદાર ઠેરવી। મંદિરમાં પૂજા કરવાને લઈને વિવાદ થયો બિહારના બાઢમાં, ત્યારે લગ્ન સમારોહ દરમિયાન 2 પક્ષો વચ્ચે પૂજા કરવા જેવી બાબતે થઈ મારપીટ। આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા। પીડિતે મંદિરમાં પ્રવેશ કરવા પર રોકતા મારપીટનો આરોપ લગાવ્યો।
बागेश्वरमां लंपी वायरसनो कहर। लंपी वायरसथी मरनारा पशुओंनी संख्या वधी 39 थई 800 वधु पशुओंनी सारवार चाली रही छे। महाराष्ट्रमां औरंगाबादना चट्टी बजार नजीक चालू बसमां आग लागी। आग लागता ड्राइवर अने कंडक्टर फरार थया। यात्रिकोए बचाव्या पोताना जीव। भारे जवत बाद स्थानिकोए मेळव्यो आग पर काबू। एक चिंगारीए 24 घर खाक करी नाख्या। घटना बिहारना मुजफ्फरपुरना मोतीपुरनी छे, जहां 24 मकानमां आग लागता लाखोनो सामान स्वाह थई गयो। भारे जहमत बाद आग पर काबू मेळव्यो। घरमां राखेली रोकड रकम अने पशुओ पण सळगी गया। उत्तर प्रदेश में औरैयाना बिहड़मां लागी भयानक आग। 4 कलाकनी भारे जहमत बाद आग पर काबू मेळवायो। आग में जंगली संपत्ति अने प्राणीओने पण नुकसान थवानी आशंका। आईपीएल 2023 में इजाग्रस्त थयेला धोनी ना गोठणनी सर्जरी थई। मुंबईना कोकिलाबेन होस्पिटलमां थई एमएस धोनीनी सारवार। आईपीएलनी पहली ज मैचमां धोनीने इजा पहोंची हती। अफगानिस्तानना स्पिनर राशिद खान श्रीलंकामां थनारी बे वनडेमां भाग नहीं ले। 3 वनडेमांथी 2 मैचमां नहीं होय राशिद खान। 7 जूने छेल्ली मैचमां भाग लेशे राशिद खान। बॉलीवुड एक्ट्रेस जाह्नवी कपूरनी नवी तस्वीर सामे आवी। हाथमां तकियो लईने एरपोर्ट पर नजरे आवी। जाह्नवीनी आ तस्वीरने लईने चाहकोमां चर्चा। सारा अली खान अने विकी कौशले कर्या उज्जैनमां महाकालना दर्शन। ट्रोल थया बाद साराए आपे जवाब, कह्युं के जे भावथी अजमेर जईश तेवा ज भावथी महाकालना पण दर्शन करीश। दीपिका पादुकोण अने रणवीर कपूरनी फिल्म ये जवानी है दीवानी ने 10 वर्ष पूर्ण। फिल्मना एक्टरोए करी गेट टुगेधरनी पार्टी। अयान मुखर्जीए सोशियल मीडियामां वीडियो शेर कर्यो। उर्वशी रौतेला नवा घरना कारणे चर्चामां। माहिती मुजब उर्वशीए खरीद्यो छे जुहूमां 190 करोड़नो बंगलो। फिल्म निर्माता यश चोपड़ाना बंगलानी पड़ोसमां छे उर्वशीनो बंगलो। अल्लू अर्जुननी आगामी फिल्म पुष्पा 2 टीमने नड्यो अकस्मात। तेलंगाणाथी शूटिंग करी आंध्रप्रदेश आवी रही हती टीमनी बस। अकस्मातमां अनेक कलाकारो इजाग्रस्त थयानी विगतो सामे आवी। अमेरिकामां एक कार्यक्रम दरमियान पड़ी गया राष्ट्रपति जो बाइडन। लोकोए टेको आपीने बाइडनने उभा कर्या। उभा थईने परत पोतानी जग्या पर बेसी गया राष्ट्रपति जो बाइडन। अमेरिकाना निचला गृह हाउस ऑफ रिप्रेजेंटेटिव्समां यूएस डेट सीलिंग बिल पसार थयुं। सरकार बिलने संसदना उपला गृह सेनेटमां मोकलशे। अमेरिकाने हवे 2 वर्षने निरांत। उपरांत अमेरिका परथी नादारीनी खात टळी। ऑइलने लईने रशियाने साउदी अरेबिया वच्चे तणाव। समझूती बाद पण रशिया ओछा भावे वेचे છે કાચું તેલ। રશિયાના આ વ્યવહારથી સાઉદી અરબ નારાજ। ચીનમાં યુનાનના નાગુમાં નજીયાંગ મસ્જિદમાં કરાઈ છે ડિમોલિશનની કામગીરી। 14મી સદીની મસ્જિદનો ભાગ તોડી પડતા મુસ્લિમ સમાજના લોકોએ કર્યો વિરોધ। પરિસ્થિતિ બગડતા તૈનાત કરાઈ સુરક્ષાદળોની ટીમ। બાંગ્લાદેશ ફસાયું છે ચીનની જાળમાં। ચીનની દેવાની નીતિમાં બાંગ્લાદેશ હવે ફસાતું જઈ રહ્યું છે। 2% વ્યાજે ચીને આપેલી લોન ભરવી બાંગ્લાદેશ માટે અશક્ય બની રહી છે। ચીનના ઝિંગિયાંગમાં બનાવાઈ રહ્યો છે 32,808 ફૂટ ઊંડો બોરહોલ। ત્યારે અગાઉ પણ ગોબીના રણમાં ચીને શરૂ કર્યું હતું પોતાનું પ્રથમ નાગરિક અંતરિક્ષ અભિયાન। અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ પીએમ પર ફરી ઉઠાવ્યા સવાલ। એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો। ભાજપે પલટવાર કરીને કોંગ્રેસને દુનિયાભરમાં થતું પીએમનું સન્માન હજમ નથી થતું કહ્યું। પાકિસ્તાનમાં ષડયંત્ર રચી રહેલા આતંકવાદીઓ ભયભીત થયા। પાકિસ્તાનની ગુપ્ત એજન્સીઓ અને આતંકીઓની જેમ દાઉદ અને હાફિઝ સઈદને મરાવી દે તેવી આશંકા। ડરના કારણે ઘરમાં છુપાયેલા છે દાઉદ અને હાફિઝ સઈદ। હજુ વધી શકે છે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની સમસ્યા। પીટીઆઈના કાર્યકરોના ઘરે અડધી રાત્રે પોલીસના દરોડા। પરવેઝ ઇલાહીની લાહોરથી ધરપકડ કરાઈ। 9 મેની હિંસામાં વિદેશી તાકાત સામેલ હોવાનો પાકિસ્તાન સરકારનો દાવો। પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કફોડી સ્થિતિમાં। શ્રીલંકા જેવી સ્થિતિ ઉભી થવાની શક્યતા। વિદેશી હુંડિયામણ પણ પૂર થવાના આરે। ત્યારે એફએટીએફની ગ્રે લિસ્ટમાં જવાના આરે છે પાકિસ્તાન। આઈએમએફ સાથે બેલઆઉટ પ્રોગ્રામ પર થવાયા છે સંકટવાદન। પાકિસ્તાનની કોર્ટે ઇશનિંદા કાયદા અંતર્ગત એક યુવકને ફટકારી મોતની સજા, સાથે જ 4 લાખની પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો। 6 વર્ષ જૂના કેસમાં ચુકાદો અપાયો છે। યુવકે ખુદને મોહમ્મદ પૈગંબર કહેતા ફાંસીની સજા સંભળાવી। રશિયાના શહેર બેલગોરતમાં બ્લાસ્ટના સમાચાર। ડ્રોન પડવાના કારણે થયો બ્લાસ્ટ। ઘટનામાં 2 લોકો ઘાયલ અને અનેક વાહનને નુકસાન થયું। આઈલાઇટ સિંગાપુર આર્ટ ફેસ્ટિવલ 2023ની થીમ છે ન્યૂ વેવ। અવનવા આર્ટ ઇન્સ્ટોલેશનની પ્રેક્ષકો થયા અચંબિત। 25 જૂન સુધી ચાલશે આઈલાઇટ આર્ટ ફેસ્ટિવલ, જેમાં 14 ઇમર્સિવ લાઇટ અને આર્ટ ઇન્સ્ટોલેશન જોવા મળ્યા। સ્પેનના ક્લબ સેવિલિયાએ ફાઇલેટ્સ મુકાબલામાં ઇટલીની ક્લબ રોમાને હરાવી 7મી વાર યુરોપીય લીગનું ખિતાબ જીત્યું। બુડાપેસ્ટમાં એક્સ્ટ્રા ટાઈમ બાદ પણ મુકાબલો 1-1થી ડ્રો રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં સેવિલિયાએ 4-1થી જીતો રહી।
જીએસટીની 22 ટીમોએ મધ્યપ્રદેશના 3 જિલ્લાઓમાં એક સાથે દરોડા પડ્યા. 3 કરોડની કરચોરીનો ખુલાસો થયો. આ ફર્મના સંચાલકો પાસેથી રૂપિયા 1 કરોડ સ્થળ પર જ લેવામાં આવ્યા. એક્ટ્રેસ પરિણીતિ ચોપરાએ વિડીયો કર્યો શેર. પરિણીતિ ગીત ગાતી હોય તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયોમાં તું ઝૂમ ગીત ગાતી દેખાઈ. વડોદરા હાઈવે પર બનેલા દુમાળ દેણા ફ્લાયઓવરનું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કરશે લોકાર્પણ. 52 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજને ખુલ્લો મુકાતા હાઈવે પર ઘટશે ટ્રાફિકનું ભારણ. કાર્યક્રમને લઈને દુમાળ ચોકડી પર તડામાર તૈયારીઓ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે આવશે વાપી. નીતિન ગડકરીના હસ્તે રજ્જુ શ્રોફ રાફેલ યુનિવર્સિટીનો પ્રારંભ કરાશે. રાફેલ કેમ્પ્સમાં કાર્યક્રમની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ. ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક. વિભાગની કામગીરી, ભાવિ આયોજન અને બજેટ સંબંધિત જોગવાઈઓની અમલવારી, શિક્ષણ પ્રણાલી, યુનિવર્સિટી અને કોલેજ સંબંધિત વિવિધ મુદ્દે ચર્ચા. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન. રાજ્યમાંથી કુપોષણને નાબૂદ કરવા મારું ગામ કુપોષણ મુક્ત ગામ અભિયાનની રૂપરેખા તૈયાર કરી. સભ્યોની રજૂઆતને ઉકેલ લાવવા આરોગ્યમંત્રીઓને અધિકારીઓને સૂચના. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો મળશે લાભ. શિક્ષણ વિભાગે કરી છે જાહેરાત. રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની રજૂઆતના પગલે નિર્ણય લેવાયો. ધોરણ 10માં શાળામાંથી અપાતા ઇન્ટરનલ માર્ક્સની પ્રથા બંધ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલની માંગ. શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળાઓમાં ઇન્ટરનલ માર્ક્સ નામે કૌભાંડ થતું હોવાનો આરોપ લગાવ્યો. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખનું રાજીનામું. 2 મહામંત્રીઓએ પણ રાજીનામા આપ્યા. જિલ્લા ભાજપની સૂચના બાદ ધર્યું રાજીનામું. મહિલા પહેલવાન સમર્થનમાં ગુજરાત મહિલા કોંગ્રેસ બ્રજભૂષણ શરણસિંહના રાજીનામા અને ધરપકડની માંગ. મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મરે કહ્યું કે મહિલા પહેલવાનો સાથે બનેલી ઘટના દેશના ગૌરવ માટે હાનિ પહોંચાડનારી. 4 જૂને ટેટ એસની યોજાશે પરીક્ષા. રાજ્યભરમાંથી 1,65,000 જેટલા ઉમેદવારો આપશે આ પરીક્ષા. પરીક્ષાના આયોજન માટે બેઠક યોજાઈ. બેઠકમાં ડીઈઓએ લીધા કેન્દ્ર સંચાલકના ક્લાસ. કહ્યું કે ગેરરીતિનો એક પણ કેસ આવશે તો સસ્પેન્ડ કરાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીનું થશે અવલોકન. 6 જૂનથી 10 જૂન વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહીનું અવલોકન કરી શકશે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ છે મહત્વની જાહેરાત. ભગવાન જગન્નાથની 146મી જળયાત્રાને લઈને ભગવાનના મોસાળમાં થઈ રહી છે તૈયારીઓ. 4 જૂને યોજાશે જળયાત્રા. અમદાવાદના સરસપુર વિસ્તારમાં તૈયારીઓના ભાગરૂપે વોટરપ્રૂફ ડોમ તૈયાર. અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ. સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ. રથયાત્રાના રૂટ પર ઊંચી ઇમારતનું કરાયું ચેકિંગ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 84 રૂપિયાનો ઘટાડો. ગેસ સિલિન્ડરના ભાવ 1,925થી ઘટીને 1,841 થયા. ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ યથાવત. સોમનાથ મહાદેવને 2,500 કિલોથી વધુ કેસર કેરીનો શૃંગાર. જિલ્લા વહીવટીતંત્રના સંકલન સાથે વેરાવળ તાલુકાની 324 આંગણવાડીના 10,000થી વધુ બાળકો સુધી આ કેરીનો પ્રસાદ પહોંચાડાયો. ભાવનગરના નવા બંદર ખાતે કાર્ગો હેન્ડલિંગ વધ્યું ત્યારે કાર્ગોની આવક જાવકમાં વધારો થતાં પોર્ટ પર કાર્ગો હેન્ડલિંગ વધ્યું. આ વખતે કાર્ગોની આવક 3 લાખ કરતાં વધી અને નિકાસમાં 2 લાખ કરતાં વધુનો વધારો થયો. તો કચ્છમાં લંપી વાયરસના ફરી શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા. માધાપર ગામે ગૌવંશમાં લંપીની પ્રાથમિક લક્ષણો દેખાયા. જિલ્લા પશુપાલન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું. રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં તલની પુષ્કળ આવક. જોકે તલના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી. 2,500થી 2,600 સુધી મળી રહ્યા છે તલના ભાવ. રાજકોટના કોઠારી વિસ્તારમાં સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. છેલ્લા 2 વર્ષથી રોડ ન બનતા સ્થાનિકો હાઈવે પર ઉતર્યા. રોડ ન બનવાના મુદ્દે રહીશોએ સ્થાનિક કોર્પોરેટર સંજય સિંહ રાણાને ઉગ્ર રજૂઆત કરી. રાજકોટના જેતપુરમાં નગરપાલિકા દ્વારા કરાઈ રહ્યા છે દબાણ હટાવવાની કામગીરી. જેતપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળ ડિમોલિશન કરાયું. જેતપુરમાં અંદાજે 50 વર્ષથી રહેતા લોકોને 23 મકાનનું ડિમોલિશન કરાયું. ધોરાજીમાં પંચનાથ પાસેના પુલનું હજુ સુધી નથી કરાયું સમારકામ. ગત ચોમાસામાં પુલનું ધોવાણ થયાનો દાવો. પુલનું તત્કાલિક સમારકામ કરવાની માંગણી. પાટણ જિલ્લામાં સરહદ વિસ્તાર સાંતલપુરની જોડે આવેલ વારાહી ગામમાં બસ સ્ટેશનની વ્યવસ્થા નથી. મુસાફરોને ઉભાવવા જવું પડે છે બસની રાહ. ત્યારે વારાહીમાં એસટી બસ ડેપો અથવા પિકઅપ સ્ટેન્ડ બનાવવા સ્થાનિકોની માંગણી. મહેસાણાના એરેડ્રામમાં વેરો વસૂલવાને લઈને વિવાદ. એરેડ્રામમાં પડે પ્લેન ઉડ્ડયન કરતી કંપનીએ વર્ષ 2022-23 સુધીમાં કુલ 1,47,00,000થી વધુનો વેરો ભરવાનો બાકી. અરવલ્લી જિલ્લામાં નવજાત બાળકી મળતા રાજ્યમંત્રી હોસ્પિટલ પહોંચ્યા. ત્યારે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે હોસ્પિટલની મુલાકાત લઈને બાળકીની સ્થિતિ જાણી. મુવાડા ગામની સીમમાં તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું. આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન. સુરતમાં 8 સ્થળે આઈસ્ક્રીમના નમૂના ફેલ થયા છે. ક્યાંક વાસી તો ક્યાંક ફેટનું વધુ પ્રમાણ જોવા મળ્યું.
કોકો પાવડેના મોટા જથ્થાનો પણ નાશ કરાયો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વલસાડની સરસ્વતી સ્કૂલમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા. પ્રવીણ તોગડિયાની એન્ટી લવ જેવાદ કાયદો બનાવવાની માંગ. સુરતના અમરોલી છાપર ભાઠા વિસ્તારમાં ખાડી સમસ્યાને કારણે લોકો પરેશાન. ત્યારે ખાડીના કારણે અતિ દુર્ગંધ, મચ્છરનો ઉપદ્રવ જેવી ફરિયાદ. સમસ્યાનું સમાધાન નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. સુરતના ખ્વાજાનગરમાં વિવાદાસ્પદ શબ્દો સાથે લગાવ્યા બેનર. ક્યાં આ કરતી હૈ બહેન બેટિયા મોબાઇલ મેં બેનરની અંદર લવ ટ્રેપ શબ્દોનો પણ ઉપયોગ કરાયો. આ બેનરોને લઈને ઉભા થયા છે અનેક પ્રશ્નો. બેનરો કોણે લગાવ્યા તે અંગે નથી થઈ સ્પષ્ટતા. સુરેન્દ્રનગરના વઢવાણના નાના મઢાદ અને મોટા મઢાદના સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરની રજૂઆત કરી. કોરીના કામથી ઘરોને નુકસાન થતું હોવાનો દાવો. કોરી માલિક સ્થાનિકો પાસેથી ખંડી માગતા હોવાનો પણ દાવો. તો ખેડાના બરોડામાં પશુપાલકને અપાયો 87,000 રૂપિયાનો ચેક. ધારાસભ્ય ટીડીઓ સહિતના પદાધિકારી રૂબરૂ મુલાકાત લઈ ચેક અર્પણ કર્યો. બે દિવસ પહેલા વીજળી પડતા પશુપાલકના 25 ઘેટાઓનું મોત થયું હતું. અભિવ્યક્તિ ધ સિટી આર્ટ પ્રોજેક્ટની 5મી આવૃત્તિની જાહેરાત. આ વર્ષે એવરી સ્ટોરી મેટર્સની થીમ પર સર્જકોને તેમની કૃતિ મોકલવા પ્રોત્સાહિત કરાશે. સંગીત તેમજ વિઝ્યુઅલ આર્ટસ પણ કલાકારો 7 જૂન સુધી કરી શકશે અરજી. અમદાવાદમાં ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2023ની શરૂઆત. 10 જૂન સુધી એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમીમાં ચેમ્પિયનશીપ યોજાશે. ખેલાડીઓને અંડર 13, 15, 17, 19માં વિભાજિત કરાયા. સની દેઓલની ફિલ્મ ગદર 2ની લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે 11 ઓગસ્ટે રિલીઝ થશે ગદર 2. સની દેઓલ અને અમિશા પટેલની આ ફિલ્મનું શૂટિંગ થયું છે પૂર્ણ. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતા આખા યુનિટે ડાન્સ કર્યો. વુમેન્સ સિંગલ્સમાં ભારતની સાયના નહેવાલ અને અસ્મિતા ચાલિહા સતત 2 ગામમાં પરાજિત. બિંગ જીઆઓએ સાયનાને હાર આપી જ્યારે મારીના ચાહિલને હરાવી દીધી. તો આ સાથે હાલ સમાચાર સુપરફાસ્ટમાં બસ આટલું. વધુ સમાચારના અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ એટ ગુજરાત. નમસ્કાર.